જય સ્વામિનારાયણ બાળકો, ધોરણ એક, વિષય ઇંગ્લિશ. કેમ છે બધાને? ગયા વિડીયામાં આપણે શું શીખાતા? તો કે ઊભી લાઈન, આડી લાઈન અને ત્રાસી લાઈન. અને પુસ્તકની અંદર આપણે પહેલા પેજમાં રંગ પૂર્યો હતો. હવે આપણે શું કરવાનું છે? તો કે આપેલી રેખાઓ ઘૂંટો અને પછી તમારી જાતે રેખાઓ દોરો. પહેલાં તમારે ઉપર તો પહેલી બધી ઘૂંટેલી છે, હવે તમારે ચાર ચાર છે એ બીજી લીટીમાં શું કરવાનું છે? તો કે ટપકા તમારે જોડવાના છે. ત્યાર પછી તમારે રેખાઓ દોરી અને નીચે એ પ્રમાણે દોરવાની છે. હું તમને જો તમને આ રીતનું એક ઉદાહરણ આપું તો કે એક, બે, ત્રણ અને આ તમારી ચાર લાઈન છે. તો એમાં આવી રીતના એક, બે, ત્રણ અને ચાર. પાછું તમારે અહીંયા આ જ લીટી છે તો અહીંયા દૂર દૂર આમ એક, બે, ત્રણ, ચાર વચ્ચે આમ જગ્યા રાખી આવી રીતના ચાર ચાર તમારે બધી જ લાઈનમાં દોરવાનું છે. ત્યાર પછી ચિત્ર પૂર્ણ કરી તેમાં રંગ પૂરો. હવે તમારે આ બધામાં પેલા ટપકા છે એ જોડી નાખવાના છે. ટપકા જોડાય છે ત્યાર પછી તમારે આની અંદર રંગ પૂરવાના છે. હવે આપેલી રેખાઓ ઘૂંટો અને તમારી જાતે રેખા દોરો. તમારે સ્કેલની મદદથી આવી જ રીતના પેલા ત્રણ અને ત્રણ ઊભી લાઈન અને ત્રણ આડી લાઈન દોરવાની છે. જો તમને હું પેલા ઉદાહરણ આપું, તમારે અહીંયા એક, બે, ત્રણ, ચાર લાઈન છે. આની અંદર તમારે શું કરવાનું? તો કે પહેલા તમારે આમ ઊભી એક, બે, ત્રણ લાઈન દોરવાની. પછી અહીંયા બાજુમાં આવી રીતના એક, બે અને ત્રણ. પછી પાછી આ બાજુ આમ ત્રણ ઊભી એક, બે, ત્રણ. અને પાછી કેવી દોરવાની? તો કે આડી લાઈન આવી રીતના આખા પેજની અંદર દોરવાનું. પહેલાં ઉપર તો આપણને ઘૂંટેલી આપી જ છે, નીચે તમારે ટપકા છે એ જોડીને ઘૂંટીને પછી નીચે આવી રીતના લાઈન દોરવાની છે. ત્યાર પછી ચિત્ર પૂર્ણ કરી તેમાં રંગ પૂરો. હવે આ ચિત્ર છે એમાં બધામાં પહેલાં તમારે ટપકા જોડવાના. ટપકા જોડાય ત્યાર પછી તમારે શું કરવાનું? રંગ પૂરવાનું છે. પતંગિયું છે, ફૂલ છે ને અલગ અલગ આપેલું છે એની અંદર તમારે રંગ પૂરવાનો. હવે આપેલી રેખાઓ ઘૂંટો અને પછી તમારી જાતે રેખાઓ દોરો. તો તમારે પહેલાં આની અંદર ઉપર તો ઘૂંટેલી જ આપેલી છે, હવે નીચે તમારે ટપકા જોડવાના છે. હવે તમારે જો આ ચાર લાઈન કેટલી થઈ? ચાર લાઈન થઈ. હવે તમારે આની અંદર કેમ કરવાનું? તો કે આમ એક, બે, ત્રણ, ચાર, આમ છેક સુધી તમારે આખાઈમાં આવી રીતના આમ દોરતું જવાનું છે. એક લાઈન ખારી લખવાની ફોર લાઈનની અંદર અને ત્રણ લાઈનની અંદર બધું તમારે આમ દોરવાનું છે. જય સ્વામિનારાયણ. હવે કાલે મળીશું.